अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात जात साथे बात सांभड़ी ले कधिक तो ध्यान देने अंतर मन नी बात अंतर मन नी बात अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात 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 लागणियों ज थकवी जाय छे बाकी माणस तो बहु मजबूत होय छे। नमस्कार प्रेक्षक मित्रों, ઓમ શાંતિ। જાત સાથે વાતમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। આપણે છેલ્લા કેટલાક એપિસોડથી સેલ્ફ મેનેજમેન્ટની વાતો કરીએ છીએ અને એની અંદર આપણે લાસ્ટ એપિસોડની અંદર મનના પાવર વિશે વાત કરી। આપણી સમક્ષ ફરી એક વખત ઈશિતાબેન છે આજે, જે આપણને એના પર થોડી વધારે માહિતી આપશે। નમસ્કાર ઈશિતાબેન, ઓમ શાંતિ। ઓમ શાંતિ। જાત સાથે વાતમાં ફરી એક વખત તમારું સ્વાગત છે ઈશિતાબેન। આપણે લાસ્ટ એપિસોડની અંદર સેલ્ફ મેનેજમેન્ટની વાતો કરતા હતા, જેની અંતર્ગત આપણે મન વિશે વાતો કરી કે એ પાવરફુલ છે અને એની ઉપર આપણે જે પણ પ્રકારે વધારે પડતો ધ્યાન આપીએ કે વધારે એને કેળવીએ તો આપણે એમાં વધારે થોડા સેલ્ફ મેનેજ્ડ બનીએ, તો એના પર આપણે થોડીક વધારે વાતો કરીશું અને પ્રેક્ષક મિત્રોને પણ થોડી વધારે માહિતી આપીશું। જેમ આપણે લાસ્ટ એપિસોડમાં સમજતા હતા કે કેવી રીતે મનને જો મારે મેનેજ કરવું હોય, મનને મારે સંભાળવું હોય, તો એના માટે એજ એટલે કેવી રીતે શક્તિની આવશ્યકતા છે, એવી જ રીતે એજનો બીજો મતલબ થાય છે કે મેચ્યોરિટી, સૂઝ અને સમજ। જેમ આપણે ઘણી વખત ઘણા બધા માટે કહેતા હોઈએ છે કે આમને આમ ઉંમરથી તો વધી ગયો માણસ કે ઉંમર એની થઈ ગઈ, પણ જેટલી સમજ આવી જોઈએ એ સમજ ના આવી, એટલે જેને આપણે પરિપક્વતા ના આવી, એટલે મેચ્યોરિટી ના આવી, તો એ મેચ્યોરિટી એ સૂઝ સમજ કે એ પરિપક્વતા શેમાં જોઈએ છે કે જેનાથી હું મારા મનને સંભાળી શકું કે મેનેજ કરી શકું। તો એ કહેવાય છે કે જેમ એક સમજ જોઈએ મને કે ક્યારે કોની સામે કયા શબ્દોમાં કેવી રીતે મારે મારી જાતને મેનેજ કરવું છે, એનું જો આપણને સમજ હોય તો આપણે બહુ સારી રીતે એ પરિસ્થિતિને આપણે સંભાળી શકીએ છીએ। જેમ મેનેજમેન્ટ જાર્ગનમાં એક બહુ ફેમસ સિન્ડ્રોમ છે જેને બોઇલ ફ્રોગ સિન્ડ્રોમ કહેવાય છે, અર્થાત કે કુદરતમાં એક બહુ સુંદર પ્રાણી છે જેને આપણે દેડકો કહીએ છીએ, ફ્રોગ કહીએ છીએ। એની એક વિશેષતા એ છે કે એ પોતાના બોડીના ટેમ્પરેચરને બાહ્ય જે ટેમ્પરેચર હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકે છે। દાખલા તરીકે આપણે પાણીનો પોટ લીધો, એમાં આપણે દેડકો મૂક્યો, તો દેડકો શું કરશે તો કે પાણીના ટેમ્પરેચર સાથે પોતાનો બોડીનો ટેમ્પરેચર એ એડજસ્ટ કરશે। ધીરે ધીરે એ પોટ માની લો કે તમે ગેસ ઉપર ગરમ થવા મૂક્યો, ધીરે ધીરે પાણી પણ ગરમ થઈ રહ્યું છે, તો દેડકો શું કરશે એની સાથે એડજસ્ટ થવાનો ટ્રાય કરશે। પાણી જેમ જેમ ગરમ થતું જશે એમ પોતાના બોડીના ટેમ્પરેચરને પણ એ એડજસ્ટ કરી રહ્યો છે। પાણી ગરમ થતા 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 માની લો કે એ બોઇલિંગ ટેમ્પરેચર ઉપર હવે બોઇલ થાય છે, લિટરલી ઉકળે છે પાણી, અને તે વખતે દેડકાને સમજ પડે છે કે હવે અંથી વધુ એડજસ્ટમેન્ટ થવાનું નથી, કે હવે એડજસ્ટ થવું શક્ય નથી, એટલે વધુ એડજસ્ટમેન્ટ નથી કરી શકવાનો, એટલે હવે એને સમજ પડે છે કે મારે હવે આ પોટની બહાર કે આ વાસણની બહાર કૂદવું જોઈએ, નહીતર તો હું ઉકળીને મરી જઈશ। તો એ સમજ આવી, પણ પ્રશ્ન એ છે કે કૂદી શકે ખરો, કૂદી શકે હોય અને પાણી બહુ નીચું હોય તો કદાચ એ મેનેજ ના કરી શકે, બીજું એ કેમ ના કૂદી શકે, કદાચ એને બહુ સ્ટ્રોંગલી એના માઇન્ડની અંદર એને થોટ નહીં લાવ્યો હોય કે હું આ વસ્તુ કરી શકું કે નહીં, કદાચ એને પોતાની કેપેસિટી પર શંકા હોય ના, કેપેસિટી પણ છે કારણ કે એડજસ્ટમેન્ટ તો ઓલરેડી કરી રહ્યો છે,
પણ અત્યારે હવે જયારે એને શક્તિ જોઈએ છે વધુ એડજસ્ટમેન્ટની, ત્યારે એની પોતાની શક્તિઓને એને વાપરી નાખી. હવે જયારે એનાથી એડજસ્ટ નથી થતું ત્યારે જ તો એને વિચાર આવ્યો કે હવે મારે કૂદવું જોઈએ, કારણ કે હવે આગળ એડજસ્ટમેન્ટ નહીં થાય. તો હવે જયારે એને કૂદવા માટે શક્તિ જોઈએ છે ત્યારે શક્તિ નથી. એટલે સમજ આવવા છતાં પણ એ કૂદી નહીં શકે. અને રિઝલ્ટ શું આવ્યું? તો કે દેડકાને એ ઉકળી ગયો. તો કહેવાનો ભાવ કે આ જે એડજસ્ટમેન્ટની જે ક્ષમતા છે કે જે વિશેષતા છે એ બીજા પણ એક પ્રાણીમાં છે, અને એ છે મનુષ્ય. તમે જો આપણું પર્સનલ લાઈફ આપણે જોઈએ તો ક્યાં ક્યાં આપણે એડજસ્ટમેન્ટ નથી કરતા, કરીએ જ છીએ. એક પણ દિવસ બતાવો કે જ્યાં આપણે એડજસ્ટમેન્ટ ના કરતા હોય. એક પણ રિલેશન એવો બતાવો કે સંબંધ બતાવો કે જ્યાં આપણે એડજસ્ટમેન્ટ ના કરતા હોઈએ. તો એવું કોઈ રિલેશન નથી, એવું કોઈ દિવસ નથી. દરેક ઠેકાણે આપણે આપણી જાતને એડજસ્ટ કરતા આવ્યા. હવે એડજસ્ટમેન્ટ એટલે શું? તો કે મનથી હું તૈયાર નથી અને છતાં મારે કરવું પડે છે. એટલે મનથી હું કન્વિન્સ નથી, હું તૈયાર નથી, ઈચ્છા નથી અને છતાં કરવું પડે છે. જ્યારે આ મેચ નથી થતું ત્યારે કહીએ કે આપણે એડજસ્ટમેન્ટ કરીએ, કે ટાઈમ બિંગ કોઈ વસ્તુને પોસ્ટપોન કરી નાખવા માટે આપણે એને કહીએ કે હા હા તમે કીધું એ સાચું. કારણ કે તે વખતે આપણે એ વસ્તુને શાંત કરવી હતી અને એટલે આપણે એ વસ્તુ એડજસ્ટ કરી. પણ એડજસ્ટમેન્ટ માટે એવું કહેવાય છે કે એડજસ્ટમેન્ટ ઓલવેઝ હેવ લિમિટેશન્સ. એટલે તમે એડજસ્ટ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, જેવી રીતે દેડકો પણ એડજસ્ટ કરતો ગયો કરતો ગયો, જ્યારે છેલ્લા એને ખબર પડી, જ્યારે સિચ્યુએશન ક્લાઇમેક્સ પર પહોંચી ગઈ, એટલે જ્યારે પાણી ઉકળવા માંડ્યું અને હવે એ આગળ એડજસ્ટ નથી કરી શકતો, એટલે એને કૂદવાની સમજ આવી પણ કૂદી ના શક્યો. એવી જ રીતે આપણે દરેક રિલેશનમાં એડજસ્ટ કરતા જઈએ કરતા જઈએ કરતા જઈએ, થોડા વર્ષો પણ નિભાવી લઈએ ચલાવી લઈએ, પણ જ્યારે સિચ્યુએશન ક્લાઇમેક્સ પર પહોંચે કે ક્યારે આપણને એમ થાય કે ના હવે તો એડજસ્ટમેન્ટ નહીં જ થાય, એટલે એક લિમિટેશન આવી જાય, એક લિમિટેશન આવી જાય. અને જ્યારે એ લિમિટેશન આવી જાય ત્યારે પછી આપણે વિચાર પણ આવે કે આ સિચ્યુએશનની બહાર કૂદી જઈએ, કે આ રિલેશનની બહાર કૂદી જઈએ, કે આ જોબની બહાર કૂદી જઈએ, કે આ બિઝનેસથી બહાર કૂદી જઈએ. પણ આપણે કૂદી શકીએ છીએ ખરા? મોસ્ટલી ના. છોડી પણ નથી શકતા, કારણ કે અમુક રિલેશન્સ એવા છે કે જેમાં હવે એડજસ્ટમેન્ટ કરવું ઇમ્પોસિબલ થઈ ગયું છે, ત્યારે આપણે કૂદી નથી શકતા. અને એટલે આપણે ઉકળી તો નથી જતા દેડકાની જેમ, પણ એવું નથી લાગતું કે અંદર અંદર ઉકળતા હોઈએ છીએ. એક ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન આવે, ફ્રસ્ટ્રેશન આવે, સ્ટ્રેસ થાય આપણને, કે આપણે એકદમ ચીડિયો સ્વભાવ થઈ જાય, વારે વારે આપણે ઉકળી જઈએ, રિએક્ટ કરીએ, રિએક્ટ કરીએ. તો કહેવાનો ભાવ કે એડજસ્ટમેન્ટ લાઈફમાં ના કરતા એક બીજો શબ્દનો જો આપણે પ્રયોગ કરીએ અને છે એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવું. શું સ્વીકારવું? પરિસ્થિતિને, જે પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ, જેમ છેમ, કે જે વ્યક્તિઓ જેમ છેમ બહુ જ સારા છે અને આ જ યોગ્ય છે, આ સમય ઉપર આ જ થવું યોગ્ય હતું. જો એ વસ્તુને હું સ્વીકારી શકું તો આ જે મનમાં લિમિટ આવી જાય છે ને, કારણ કે એક્સેપ્ટન્સને કોઈ લિમિટ્સ નથી, કારણ કે હવે કોઈ પરિસ્થિતિ કે કોઈ વ્યક્તિ પાસે મને કોઈ અપેક્ષા નથી અને એટલે એ વસ્તુ જેવી છે એવી જ શ્રેષ્ઠ છે એવું મેં સ્વીકારી લીધું, એટલે જેનાથી મારું મન શાંત થઈ જાય છે. જ્યારે મનથી હું કોઈ વસ્તુ સ્વીકારીને કરું છું તો હું બહુ સરળતાથી એને કરી શકું છું અને મારી ઈચ્છા છે એટલે હું કરું છું, મેં સ્વીકાર્યું છે એટલે હું કરું છું. એટલે અંદરથી જે એક રેઝિસ્ટન્સ હોવો જોઈએ ને એ નીકળી જશે, કારણ કે મન રેઝિસ્ટ કરી રહ્યું છે, મન સ્વીકારતું નથી અને છતાં કરવું પડે છે. એટલે આ જે બે ઓપોઝિટ ફિલિંગ્સ છે ને એ મારામાં ફ્રસ્ટ્રેશન લાવે છે. અને એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું એડજસ્ટમેન્ટ ના કરું પણ ઓલવેઝ એક્સેપ્ટ કરું વાતોને, વ્યક્તિઓને, જે છે જેવી છે અને એ સ્વીકાર્યા પછી
મને એ સમજ હોય કે અહીંયા મારે બોલવું છે, અહીંયા મારે નથી બોલવું, અહીંયા મારે મેનેજ કરવું છે, અહીંયા મારે શાંત રહેવું છે, તો આ જે એક સૂઝ અને સમજ સાથે હું જો કાર્ય કરું તો મારું મન ઘણા અંશે મેનેજ રહેશે. કારણ કે મન કન્વિન્સ થઈ અને પછી કોઈ કાર્ય કરી રહ્યું છે. જો મન કન્વિન્સ નહીં થાય ને તો કાર્ય કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. અને બધું જ કર્યા પછી પણ લેવલ ઓફ સેટિસ્ફેક્શન નોટ અપ ટુ ધ માર્ક. હંમેશા એક અસંતોષની લાગણી અંદર બનેલી રહે અને અસંતોષના કારણે હું હંમેશા થાકેલી કે હંમેશા ટાયર્ડ. એક નવો રોગ જે સાયકોલોજીસ્ટ કહી રહ્યા છે અને એ છે ટેટ, TAT, ટાયર્ડ ઓલ ધી ટાઈમ. ઓકે, સવારે ઉઠ્યા તોય થાક, રાતે સૂતા તોય થાક, કોઈ પણ કામ કરીએ તો મૂડ નથી આવતો, ઉત્સાહ નથી રહેતો, ખુશી નથી થતી, કારણ કે મન તૈયાર નથી. કોઈ પણ કામ કરવા માટે મન કન્વિન્સ નથી, તમારી સાથે કામ કરવા માટે મન કન્વિન્સ નથી, બોસ સાથે કામ કરવા માટે મન કન્વિન્સ નથી, કારણ કે મારા મનમાં જુદા વિચારો ચાલી રહ્યા છે. અને છતાં નિભાવવું જ પડે છે, સાથે રહેવું જ પડે છે. આજે જેમ કહે ને કે જોબમાં સૌથી વધારે માણસને પૂછવામાં આવે કે સીને કઈ વાતથી ફ્રસ્ટ્રેશન છે, કઈ વાતથી ઇરિટેટ થાય છે, તો કે બોસથી. ચેન્જ કરી શકવાના છે બોસને? ના જી, નહીં, આપણે જોબ બદલી નાખીશું. Not always possible. કેટલી વખત ચેન્જ કર્યા કરીશું એટલે પછી કે મારે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. હવે એડજસ્ટમેન્ટ જ્યાં વાત આવી, હવે મનથી હું તમને બિલકુલ પસંદ નથી કરતી, મનથી મને ઈચ્છા જ નથી કે હું તમારી સાથે કામ કરું, કે તમારા ઓર્ડર્સને હું માનું, અને છતાં મારે બધું જ કરવું પડે છે. એટલે હું કરું છું પણ મનમાં એક ઇરિટેશન છે, આ ક્યાં મારે કરવું પડે છે. એટલે બેક ઓફ ધ માઇન્ડ તમે એ વસ્તુ તમારા મનમાં રાખેલી જ છે અને એવરી નાવ એન્ડ ધેન પછી એ ટ્રિગર થયા કરે કે આ નથી ગમતું, કરવું પડે છે, આ વ્યક્તિ સાથે વાત નથી કરવી પણ કરવી પડે, કારણ કે વર્ક પ્લેસ હોય તો યુ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન. અને એટલે આ વસ્તુ જે છે ને, જે મેં સ્વીકાર ના કર્યો ને મનથી, હા, એના લીધે, એના કારણે આ બધી ચેનલ અને આ સિરીઝ સ્ટાર્ટ થાય છે. અને એટલે કીધું કે એક્સેપ્ટ કરી લઉં અને તો હું વધારે સારી રીતે મારું મન શાંત રાખી શકું, મારી ફિલિંગ્સ ને હું સમજી શકું અને હું સેટલ કરી શકું. અને ત્રીજું છે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ શું વધે, તો કે એક્સપિરિયન્સ. એમ નથી આપણે વાત વાતમાં ઘણી વખત કે એમને એમ ધોળા નથી આવ્યા, હા જી, હે ને, તો એમને એમ એક્સપિરિયન્સ નથી થતો. પણ જેમ કહેવાય ને કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, હે ને, અનુભવથી માણસ શીખે છે. પણ હું ઘણી વખત કહું કે એક્સપિરિયન્સ ઇઝ અ હાર્ડ ટીચર, હે ને, કારણ કે પહેલા એ ટેસ્ટ કરાવે છે, પછી લેસન શીખવાડે છે. યુઝ્યુઅલી ટીચર પહેલા લેસન શીખવાડે ને પછી એક્ઝામ લે. અહીંયા ઊંધું થાય છે, લાઈફ, હા, પહેલા એક્ઝામ લઈ લે અને પછી આપણે લેસન શીખીએ કે ઓકે આમાંથી મારે આ સમજવાનું. કારણ કે મન એટલું બધું એમાં કન્ફ્યુઝ થઈ ગયું હોય છે કે એટલું બધું થાકી ગયું હોય છે કે મન એ લેસન શીખવા માટે પણ સક્ષમ નથી હોતું. એટલે એક્સપિરિયન્સ થી નો ડાઉટ આપણે શીખીએ છીએ, જો રિફ્લેક્ટ કરીએ કે આ સિચ્યુએશનમાં હું શું શીખી, ક્યાં જે કાંઈ પણ થઈ ગયું એમાંથી મને લેસન શું મળ્યો, દેટ ઇઝ ફાઇન. પણ અત્યારે સંસાર એટલો બધો ફાસ્ટ ચેન્જ થઈ રહ્યો છે, ચારે બાજુ આપણે જોઈએ તો પરિવર્તન નજરમાં આવે છે. હવે જ્યારે દુનિયા આટલી ફાસ્ટ પરિવર્તન થતી હોય અને એમાં હું મારા વર્ષો પહેલાના અનુભવોને લઈને જો હું ચાલુ, તો કેન આઈ સેટ માય સેલ્ફ, મિસમેચ થાય થોડુંક. કારણ કે અનુભવ છે ચોક્કસ, પણ એ જે ટૂલ્સ અને ટેકનિક્સ જે મેં ભૂતકાળમાં યુઝ કરી હતી કોઈ પણ સિચ્યુએશનને ઓવરકમ કરવા માટે, એ જ અને ટૂલ્સ અને ટેકનિક એ આજે કામ કરવાની છે? નોટ ઓલવેઝ, નહીં કરવાની. જેમ ને એક સાધારણ શબ્દોમાં આપણે કહીએ કે આપણા ઘરમાં જો આપણે આપણા દીકરાને કે આપણે આપણા પૌત્રને એવું આપણે કહીએ કે બેટા અમારા જમાનામાં હું આવી રીતે ભણતો હતો અને આવી રીતે હું આગળ વધ્યો, તો એ વસ્તુ એને સમજાવવા જાય તો એ સમજશે કે પછી વડી તો દાદાને કે પપ્પાને સમજ આપશે? ના, એ સમજ આપશે કે ભાઈ તમારા ટાઈમમાં ફેસિલિટી અવેલેબલ નહોતી તો તમે એવી રીતે યુ મેનેજ, હવે અમારા જમાનામાં આ બધું અવેલેબલ છે તો અમે કેમ એ રીતે કરીએ, વાય નોટ યુઝ ધ ન્યુ વન્સ. એ તરત જ કહેશે કે તમારો જમાનો ગયો, હા જી, હે ને, કારણ કે બધું જ ફાસ્ટ
જયારે પરિવર્તનશીલ છે તો એમાં હું એનું એ વસ્તુ નહીં અપનાવી શકું જે મેં ભૂતકાળમાં અપનાવી છે. અને એટલે બહુ સરસ કોઈકે કીધું છે કે આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા એ જ કરતા રહીશું તો મને પ્રાપ્ત શું થશે, એ જ પ્રાપ્ત થવાનું છે જે અત્યાર સુધી થતું આવ્યું છે. પણ મારે જો કંઈક નવું પ્રાપ્ત કરવું હોય, સમય સંજોગ પરિસ્થિતિ સિચ્યુએશન સૃષ્ટિને જોતા, કારણ કે બધું જ ફાસ્ટ અત્યારે દરેક ફિલ્ડમાં જો કોઈ જીતે છે કે સક્સેસફુલ થાય છે તો એનું કારણ શું, નવીનીકરણ. અત્યારે બધામાં જ નવું 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 જોઈએ છે બધાને. હવે મારી વિચારધારા જૂની છે, રિઝલ્ટ જોઈએ છે નવું, ઇઝ ઇટ પોસિબલ? તો કે આવું તો નહીં થવાનું. એટલે મારે વિચાર જો હું પરિવર્તન કરું, વિચાર જો હું નવા કરું, ક્રિએટિવ કરું, તો પછી મારા કાર્યમાં એ નવીનીકરણ આવશે, એ ચેન્જીસ આવશે, અને તો મને સફળતા મળશે. આજે જેમ આપણે કહીએ છીએ ને કે કોઈ પણ કંપનીમાં સક્સેસફુલ કોણ થઈ રહ્યું છે, તો કે જે બહુ ક્રિએટિવ આઈડિયાઝ વાળું છે, અત્યારે નવી નવી વસ્તુઓ જે શોધે છે વારે વારે, કારણ કે કોમ્પિટિશન બહુ છે. જી, એટલે મારી વિચારધારાને મારે હંમેશા જ પરિવર્તનશીલ, ચેન્જ કરવી પડશે. અને એમાં નવીનતાઓ જો હું લાયા કરીશ, મારી વિચારધારાને જો હું નવીન બનાવીશ, તો નેચરલી મારા કર્મોમાં અને મારી પ્રાપ્તિઓમાં એ ચેન્જીસ આવવાના છે. અને એટલે કીધું કે શક્તિ જોઈએ, હિંમત જોઈએ મારા મનને મેનેજ કરવા માટે, સમજ જોઈએ મારા મનને મેનેજ કરવા માટે, અને અનુભવથી મારે મારા મનને એક નવીન દિશા તરફ એને લઈ જવું. જો આ યુક્તિ કે આ ટેકનિક, આ કળા, આ વિશેષતા જો હું શીખી ગઈ, તો બહુ સરળતાથી હું મારા મનને મેનેજ કરી શકીશ. અને એટલે જ આ પ્રોપર મેનેજમેન્ટ, એટલે છેલ્લા ટી આવે છે, એટલે ટેક્ટ. ટેક્ટ એટલે કળા, સ્કિલ્સ. હું શીખી જાઉં જો મારા મનને મેનેજ કરવા માટે, તો બહુ સરળતાથી હું આ મેનેજ કરી શકું છું, કે આ મેનેજમેન્ટ શબ્દ ઉપર માસ્ટરી લાવી શકું છું, કે જેના થકી હું દરેક કાર્ય, દરેક સંજોગો, દરેક સંબંધોને હું બહુ સારી રીતે મેનેજ કરી શકીશ. કારણ કે એના મૂળમાં છે મારું મન, મારી વિચારધારા, અને એના પણ આગળ છે હું પોતે, હું એક ચૈતન્ય શક્તિ આત્મા. એટલે જો જેમ આપણે આ ઓમ શાંતિ કહીએ છે, અને આપ સર્વ પણ અનુભવ કર્યો હશે કે જે ઓમ શાંતિનો અર્થ છે કે હું શાંત સ્વરૂપ છું, મારા વિચાર વાણી અને વ્યવહારને મારે શાંત રાખવા છે. એટલે મારા મનમાં જો વારે વારે હું સંકલ્પ કરીશ કે મારા મનને હું સ્ટેબલ કરીશ, શાંત કરીશ, તો ઓટોમેટિક મારો વાણી અને વ્યવહાર એ શાંત થવાનો જ છે. તો સૌથી વધારે જો ફોકસ આપણે કરવાની જરૂર છે, તો એ છે મારો ઇન્ટરનલ ફોકસ, મારા પોતાના ઉપર હું ફોકસ રાખું, કે ગમે તેવી પરિસ્થિતિ હોય, સંજોગો હોય, સંબંધો મારા કયામાં નથી, કે સંબંધો જે હું ધારું છું એવા નથી, પણ એ બધા જ સિચ્યુએશનમાં મારે ફોકસ ક્યાં રાખવું છે? મન ઉપર, મારા ઉપર, કે મારે શાંત રહેવું છે. સિચ્યુએશન તો બગડી, માની લો સંબંધો પણ બગડ્યા એક સમયે, એમાં હું જો મારું મન પણ બગાડું કે હું પોતે પણ અપસેટ થઈ જાઉં, તો હું એ બધું સેટ કરી શકીશ? બીંગ અપસેટ ના, વધારે વણસી જાય, વધારે બણસી જાય, વકરી જાય સિચ્યુએશન. અને એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું ગમે તે પરિસ્થિતિમાં મારા મનને શાંત રાખું, સાયલેન્સમાં રાખું. એટલે આ એક અગેન પ્રેક્ટિસ કરવાની જરૂર છે કે હું વચ્ચે વચ્ચે મારી જાતને ચેક કરું કે મારું મન શાંત છે. મારે વારે વારે મારું ચેકિંગ, ચેક પોઈન્ટ મારા મન ઉપર રાખવાનું છે કે મારું મન અત્યારે કઈ કન્ડિશનમાં છે, કઈ પોઝિશનમાં છે, મેનેજ છે કે વધારે ચિંતન ચાલી રહ્યું છે, સંકલ્પો ચાલી રહ્યા છે, ડિસ્ટર્બ થઈ રહી છું. એટલે સિચ્યુએશન અને લોકો તો જેમ છે એમ છે, પણ આઈ નીડ ટુ ચેક કે મારું મન શાંત છે, મારું મન કંટ્રોલમાં છે. જ્યારે મારું મન કંટ્રોલમાં રહેશે, મારું મન શાંત રહેશે, તો હું તરત જ એ વસ્તુને હેન્ડલ કરી શકીશ. પણ જ્યારે હું મનથી ભાંગી જઈશ કે મારું મન મારા કંટ્રોલમાં નહીં હોય, મારી વિચારધારા મારા નિયંત્રણમાં નહીં હોય, તો બાકી હું કશું જ નિયંત્રિત નહીં કરી શકું. અને એટલે જ કીધું કે બીજું બધું જ મેનેજ કરતા પહેલા જો હું સેલ્ફને મેનેજ કરું,
તો જ હું સેલ્ફ મેનેજમેન્ટ પ્રોપરલી કરી શકું. એટલે દરેક સંજોગો પરિસ્થિતિઓમાં, કારણ કે અત્યારે એક પરિસ્થિતિ બે પરિસ્થિતિ નથી, હાર માળા છે. જેમ આપ કીધું ને કે એક હેન્ડલ કરવા જાવ ત્યાં બીજી ચાર ઉભી છે, બીજી પાંચ ઉભી છે. તો આવા જ્યારે સિચ્યુએશન્સમાં આપણે આવી જઈએ, આવા પરિસ્થિતિઓમાં આપણે જ્યારે ઘેરાઈ જઈએ, તે વખતે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે હું મારી જાતને કંટ્રોલમાં લાવી દઉં. અને પછી જો હું કંટ્રોલમાં આવી જઈશ તો આ બધી જ પરિસ્થિતિઓને હું કંટ્રોલ કરી શકીશ. પણ જો મેં મારી જાત ઉપર કંટ્રોલ ના રાખ્યો કે હું મારી જાતને નિયંત્રિત ના કરી શકી, તો આ બધી જ સિચ્યુએશન મને હેન્ડલ કરશે અને એ પોતાના રીતે, એટલે કહેવાય ને કે રિમોટ કંટ્રોલ પછી જતો રહેશે એ પરિસ્થિતિઓ પાસે, અને એ જે રીતે મારા મનની સ્થિતિ બનાવવા માંગે એવા રિમોટ કંટ્રોલ પર મારા મનને ચલાવશે. અને એટલે સેલ્ફ મેનેજમેન્ટ ઇટ્સ અ પ્રોસેસ, એક વિધિ છે કે જેનાથી હું આ રિમોટ કંટ્રોલ મારા હાથમાં લઉં છું. અને અહીંયા છે જાત સાથે વાત, કે હું મારી જાત સાથે જો વાત કર્યા કરું, એને ચેક કર્યા કરું, તો હું આ નિયંત્રણમાં કરી શકીશ. આપણે બહુ જ સરસ વાત કરી ઈશિતાબેન, કે જાત સાથે વાત, એ તો આપણું શ્રેણીનું નામ જ છે અને ઓલવેઝ આપણે કરવી જ પડે. અને જો કરતા રહીએ તો કેટલી બધી સારી સારી વાતો આપણી સાથે થાય. આપણે સકારાત્મક બનીએ, આપણે એની સાથે હકારાત્મક અભિગમ લાવીએ, એની સાથે આપણી થોટ પ્રોસેસ છે પોઝિટિવ બની જાય, એની સાથે આપણા સંબંધો પણ સારા રહે અને કદાચ આપણી હેલ્થ પણ સારી રહે. કારણ કે જો મન સારું તો શરીર સારું. અને આપે જે વાત કરી કે મન, તો મન ઉપર કંટ્રોલ મેળવવો અઘરી વાત લાગે છે, પણ ઇમ્પોસિબલ નથી લાગતી, અભ્યાસ પોસિબલ. હા જી, તો આપે જે અમને આજે જ્ઞાન આપ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પ્રેક્ષક મિત્રો, સેલ્ફ મેનેજમેન્ટની આપણે જે વાત કરી રહ્યા છે એમાં આજે ઈશિતાબેન પાસેથી આપણે મન ઉપર કંટ્રોલ કેવી રીતે મેળવવો તેના ઉપર વાતો કરી. જો મનને કંટ્રોલમાં રાખીએ તો સિચ્યુએશન્સ ઓટોમેટિકલી કંટ્રોલમાં આવી જતી હોય છે, અને એની આપણે થોડી પ્રેક્ટિસ કરવી પડે. તો આપ એ પ્રેક્ટિસ કરો, અને એ દરમિયાન જો તમને કોઈ પણ પ્રશ્ન ઉઠે તો તમે અમારી સાથે શેર કરી શકો છો તમારા પ્રતિભાવ, તમારા અનુભવ. તમે અમને સંપર્ક કરી અને શેર કરી શકો છો. નમસ્કાર, ફરી મળીશું. ઓમ શાંતિ. જાત સાધે વાત.